મિત્રો આપણે આવ્યા છે આ છોકરાને આપણે આજે છે રક્ષાબંધન છે. રક્ષાબંધન ના હિસાબે આપણે એમ થાય કે નહીં કોઈ માણસને આપણે ઉપયોગી થવું તો અને સરસ મજાનો આપણે કપડાં એને લઈ દઈ શકીએ છીએ અને પોતાને કામ લાગે. પોતે નાનું મજૂરી કામ કરે છે પણ આપણે એને આજે રક્ષાબંધન હોય અને આજે આપણે થોડુંક પુણ્યનું કામ કરીએ છીએ. જોજો જોયો હશે એ તારે એ બગડી જશે ભાઈ બીજું દિવસ. બટન દિયો જલ ને બે બટન હાલો બસ ભાઈ બટન હાલ્યો 100 રૂપિયા બરાબર. જો આપણે જે મિત્રને આપણે શું નામ તારું વિપુલ. જો વિપુલ ઘણા દિવસથી આ મારો વિડીયો જોયો હતો. એક મેં નાની આવી છોકરીને અહીંયા મેં કપડાં લઈ દીધા હતા એટલે મારો ભાટી ટીવીમાં એને વિડીયો જોઈને ઘણા દિવસથી મને કહેતો હતો વિપુલ કે ભાટીભાઈ મને તમે કપડાં લઈ દો ને મારી પાસે કપડાં નથી મારે કપડાં પહેરવા છે. એટલે ઘણા દિવસથી હું થોડો કામમાં હતો અને આજે છે રક્ષાબંધન છે એટલે ભાઈ અને બહેનનો તહેવાર છે તો આજે કંઈક પુણ્યનું કામ કરીએ તો પુણ્યના કામના સ્વરૂપે આજે આપણે વિપુલને એક જોડી આપણે કપડાં લઈ દીધા છે એ પહેરે અને ખૂબ રાજી થાય એવી શુભેચ્છા. ખુશ થયો ને વિપુલ એ કીધું તું ને મને શું કીધું તું કપડાનું કીધું તું ને ચાલો લઈ દીધા બસ રેડી ખુશ ચાલો ચાલો વાકાનેર આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નિમિત્તે આજે જોજો ભાટીભાઈ તમે જો આ નાના નાના છોકરાઓને આવા ગરીબ માણસોને આવા બધી લુગડા અને કપડાં આપો છો. અમે તો તમારું આમ જમલપર બાજુની આની પહેલાં મેં તમારો વિડીયો જોયો હતો અને તમે આવા સેવાના કામ કરો છો. આવા પૈસાવાળા સેવાના નથી કામ કરી શકતા. હવે તમે એક નાના માણસ છો તોય તમે આવા છોકરાઓને લુગડાને એવું અપાવો છો અને અમે હર હંમેશ તમે બધાને સાથે રહ્યો છો અને સારા કામ કરો છો અને તમારા અમે વર્ષો વર્ષને હરોજ હરોજના મેસેજ તમારા વાંચી અમે ભાટીભાઈ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે ભાટીભાઈ તમે આવા સેવાના કામ સારા કરો.